વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ છે। ભારે વરસાદથી ઉમરગામ અને વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વલસાડમાં 2 ઇંચ વરસાદમાં જ રેલવે ગરનાળામાં પાણી ભરાયા। વલસાડના મુગરાવાડી અને ચીપવાડા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉમરગામ વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા ઠેર ઠેર પાણી। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ तो नीचाण वाला विस्तारों की अंदर पानी भराता अलर्ट कराया छे। साथ ही गरवखरी ने नुकसान। नीचाण वाला विस्तारों में पानी भराता वाहन चालकों ने पड़ी रही छे मुश्किल। भारे वरसाद ने पगले अंडरपास बंद थयो छे। पानी भराता वाहन व्यवहार ठप थई चुक्यो छे। लोगों ने अवर जवर करवा माटे मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे। तो हालमां उत्तर गुजरात की जो बात करवामां आवे जा सौथी ओछो वरसाद थयो छे। बीजी बाजु दक्षिण गुजरात की अंदर दमदार वरसाद। वलसाड जिल्लाना उमरगाम तालुकामां 2 कलाकमां 8 इंच वरसाद वरस्यो। धोधमार वरसादने कारणे रस्ताओ पाणीमां डूबी गया। राहदारीओ अने वाहन चालकोने भारे हालाकी पड़ी रही छे। गांधीवाड़ी स्टेशन रोड सहितना तमाम विस्तारो पाणीमां डूब्या। वरसादने कारणे रोड पण तूट्या छे। तो ठेर ठेर आज प्रकारनी परिस्थिति छे। आप जुओ वाहनो जे छे तेना पैडा पाणीमां डूबी रह्या छे। तेटलुं पाणी भराई गयुं छे। वाहन चालक ने पसार कई रीते थवुं आ रस्ता परथी ते सौथी मोटो सवाल छे। वाहन चालकोना वाहनो पण पाणीनी अंदर बंद थई रह्या छे। एक बाजु आप वाटी रह्यो छे त्यां नीचे पाणी भराया छे। सूरतना पांडेसरा सचिन रोड पर पाणी भराई गया। भेदवाड़ काढीना पाणी भराया। मुख्य मार्ग वाहन व्यवहार माटे बंद। ગુટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। ઝી 24 કલાકની ટીમે જાણી લોકોની સમસ્યા। સુરતમાં મોડી રાતે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારબાદ નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે પાંડેસરાથી सचिन हाईवे ने जोड़ता दृश्य छे। ज्या रस्ता पर केडसमा पाणी भराई जता जे वाहन व्यवहार छे ते अहीं बंद करी देवामां आव्यो छे। खास करीने पोलीसो पण अहीं चापतो बंदोबस्त मूकी देवामां आव्यो छे। कोई पण वाहन चालक अहींथी पसार न थाय ते माटे पूरती तकेदारी राखवामां आवी रही छे। साथोसाथ अहींनी जे स्थानिक जे दुकानो छे ते दुकानोमां पण पाणी भराई जवानी परिस्थितिनुं निर्माण थयुं छे। खास करीने जे रीते वरसाद वरसी रह्यो छे अने जे रीते केडसमा पाणी भराई गया छे तेमां जे अहींना जे स्थानिक जे बाळको छे ते वॉलीबॉलनी मजा माणता दृश्यो आप जोई रह्या छो। अहीं जे रीते ખાડીપુર છે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ જે બાળકો છે તે વોલીબોલ અહીં રમી રહ્યા છે અને વરસાદનો લુફ્ટ અહીં ઉઠાવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસમાં અતિ ભારે વરસાદની જે રીતે આગાહી આપવામાં આવી છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અહીં ક્ષતિ થઈ હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ પ્રી મોન્સૂનની કામગીરીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આપ દ્રશ્યો જોઈ શકો છો। જે લોકો છે તે લોકોને હજારો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જે નોકરિયાત વર્ગ છે તેને અહીંથી પસાર થવામાં અહીં અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં ભારે વરસાદ પગલે પર્વત ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે બેહાલ થઈ ગયા છે અહીંના રોડ રસ્તા। કમરસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। બોટનો સહારો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ખાસ કરીને હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પાંડેસરા ગામના દ્રશ્યો છે જ્યાં આખે આખું જે ગામ છે તે અહીં બેટમાં ફેરવાઈ ગયું છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરીના બણગા ફૂંકી રહી હતી ત્યાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે ગટરિયા પૂર છે તે પૂર અહીં જોવા મળી રહ્યા છે। પાણીનો જે રીતે નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ ન થતા જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં અહીં રોષ જોવા મળી રહ્યો છે। હાલ
જે સ્થાનિક જે ધારાસભ્ય છે તે ધારાસભ્ય દ્વારા જે સ્થાનિક લોકો છે તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેમને સુરક્ષિત જગ્યાએ અહીં પહોંચાડવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલ આપની સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી કબ ભરાય એ પાણી ઓર કેસે ભરા? આજે સવારે 6 વાગે આ પાણી ભરાયા છે। બધા આખા તમે જોઈ લો પાછળ બધા ઘર ડૂબી ગયા છે। અત્યારે અમારા વિસ્તારના ધારાસભ્ય આવ્યા છે, હવે મ્યુનિસિપાલિટીની ગાડીઓ આવી છે, પણ અહીંયા ગરીબ લોકો રહે છે, ઝોપડપટ્ટી છે આખું પાછળ, એટલે કોઈને ખાવા પીવાની તકલીફ નહીં થાય એટલે તો ગોઠવેલા છે। તો એ હવે શું થાય છે એ જોવાનું છે, પણ પબ્લિક તો બહુ તકલીફમાં છે આજે તો। જે સ્થાનિક લોકોમાં અહીં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રશાસનની જે કામગીરી હોવી જોઈએ તે કામગીરી અહીં કરવામાં નથી આવી રહી। જે ઘરો છે તે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, અને ખાસ કરીને જે ઘરવખરીનો જે સામાન છે તે પાણીમાં તણાઈ જતા જે ગરીબ લોકો છે તેનો હાલ બેહાલ થયો છે। એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ જે રીતે પાણી અહીં ભરાઈ ગયા છે ત્યારબાદ જે લોકો છે તે લોકોનો હાલ બેહાલ થઈ ગયા છે। જે ફાયર વિભાગની જે ટીમ છે તેમને જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, અને જે લોકો છે તે લોકોને સુરક્ષિત જગ્યાએ અહીં બહાર કાઢવામાં આવી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યો જોઈ શકો છો, જે દુકાનદારો છે તેમને પણ અહીં લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જે રીતે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ બાદ કલાકો વીતી ગયા બાદ અહીં જે ફાયર વિભાગની જે ટીમ છે તેમજ જે કર્મચારીઓ છે અહીં પહોંચતા જે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। કોરોના વાયરસની મહામારી બાદ સુરતમાં હવે ખાડી પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે। સુરતમાં મોડી રાતે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારબાદ નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છે તે સુરતના પાંડેસરા ગામના આ દ્રશ્યો છે, જ્યાં મોડી રાતે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે જે ખાડી છે તે ખાડી પણ ઓવરફ્લો થઈ હતી, અને ખાસ કરીને જે લોકોના જે ઘરમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, અહીં કેરસમાં પાણી ભરાઈ ગયા છે। જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય અને ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અહીં તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને અહીં બહાર કાઢવાની રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે આપની સાથે અહીંના જે સ્થાનિક જે ધારાસભ્ય છે તે જોડાયા છે, તેમની સાથે આપણે પહેલાં વાતચીત કરીશું। જી વિવેકભાઈ, ખાસ કરીને જે પાણી ભરાઈ ગયા છે શા માટે, અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ એવું નહીં લાગી રહ્યું? નહીં, આમાં જે પ્રકારનું મારું જજમેન્ટ છે એ પ્રમાણે તો છે ને, આજે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો એ પણ એક કારણ છે, સાથે સાથે તાપીમાં જે પાણી છોડવામાં આવ્યું છે એ પણ હું ગણી શકું છું, અને જે અમારી અહીંથી જે ભેળવાડની ખાડી જાય છે એનું પણ લેવલ ખૂબ વધુ બન્યું, એના ત્રણેયના કારણે છે ને અહીંયા જે અમારો પાંડેસરા ગામની જોડે જે વિસ્તાર આવેલો છે, કૃષ્ણનગર, સીતાનગર અને સીએમનગર, એમાં પાણી ભરાયા છે। હાલની પરિસ્થિતિની અંદર વાત કરું તો પાણી લગભગ ફૂટથી સવા ફૂટ જેટલા ઉતર્યા છે, અને અહીંયા રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી કૃષ્ણનગરની સ્કૂલ છે તેની અંદર પણ લગભગ 7 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવેલા છે, અને ત્યાં પણ એક વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવી છે, બપોરે પણ ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને મારે તમને ખાસ એ વસ્તુની જાણકારી આપવી છે કે આ વિસ્તારની અંદર અમારે ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સાના પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં રહે છે, પણ કોરોના વાયરસના કારણે જે પોતાના વતનમાં ગયેલા છે મોટી સંખ્યામાં હજી પરત આવ્યા નથી, એના કારણે પણ ઘણા ઘરો ખાલી છે, આ પણ તમારે ધ્યાનમાં મૂકવું છે। પણ અમારું જે આખું તંત્ર છે, ઉધના ઝોનની અમારી ટીમ હોય, ફાયરની જે ટીમ હોય, કોર્પોરેટર મિત્રો છે, અમારા ભાજપના અગ્રણીઓ છે, એ ખડે પગે અહીં સવારથી ઉપસ્થિત થયેલા છે અને આ સેવા કાર્યની અંદર જોડાયેલા છે। અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? અમે 7 જેટલા લોકોને ત્યાં આગળ કૃષ્ણનગરની સ્કૂલની અંદર શિફ્ટ કરી દીધેલા છે, બીજા લોકોને પણ અમે અંદર હોડીમાં જઈ અને પાણીમાં જઈ અને વિનંતી કરી છે કે તમારી સરસ મજાની વ્યવસ્થા અહીંયા ગોઠવેલી છે, પણ એમને જે પ્રકારની એમને ખબર છે એની પેટર્ન જે પ્રમાણે છે એ લોકો હજી મોટી સંખ્યામાં સ્કૂલમાં આવવા માટે તૈયાર નથી, અને જે રીતના ખાડીના પૂર ઘણી વખત અહીં આવતા હોય છે એ અમને ખ્યાલ હોવાથી એ લોકો જલ્દી બહાર આવતા નથી, અને અમે એમને ખૂબ પ્રમાણમાં રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે જરા જલ્દી બહાર આવો અમારી સાથે। લોકોની એવી પણ એ છે કે કોઈના દ્વારા ફૂડ પેકેટ કે એના પણ પૂછવામાં નથી આવી રહ્યું, તંત્ર ક્યાંક ને ક્યાંક લાચાર હોય તેવું લાગી રહ્યું છે।
ના ના બિલકુલ નથી, જેવું સવારથી ખબર પડી કે અહીંયા આ પ્રકારની પાણી ભરાયા છે એટલે દરેક તંત્ર સાથે સંકલન કર્યું છે અને સંકલનના ભાગરૂપે દરેક વ્યવસ્થાઓ જે પ્રકારની ગોઠવી છે એમાં અમે ફૂડ પેકેટની પણ વ્યવસ્થાઓ ગોઠવી છે અને સમયસર બપોરના સમયે ફૂડ પેકેટ અહીં મળી જશે. અહીંયા અત્યારે 500ની વ્યવસ્થા અહીંયા અને ભેદવાડ ખાડી બાજુના ભાગની અંદર પણ 500 જેટલા ફૂડ પેકેટની વ્યવસ્થાઓ અમે ગોઠવેલી છે. જી, આપે જે રીતે જોયું તે રીતે ખુદ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ જે સ્થાનિક જે વિસ્તાર છે તે વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ સાથે ફરી રહ્યા છે અને અત્યાર સુધી તેઓ દ્વારા 60 લોકોને આ પાણીમાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જો કે હું ફરીથી દ્રશ્યો આપને બતાવવા માંગીશ, જે તમામ જે ગામ છે તે હાલ બેટમાં ફેરવાઈ ગયું છે અને કેરસમાં અહીં પાણી ભરાઈ ગયા છે. જે ગરીબ અને જે મધ્યમ વર્ગનો જે ઘર વખરીનો જે સામાન છે તે પાણીમાં ક્યાંક ને ક્યાંક તણાઈ ગયો છે. હજી પણ જે લોકો છે તે ઘરમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે. ઓછામાં ઓછું નુકસાન જાય તે રીતે હાલ ઘરના તમામ જે પરિવારજનો છે તે હાલ પ્રયાસ કરી રહ્યા છે. જો કે બીજી તરફ જે રીતે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી નહીં કરવામાં આવતા આ પાણીનો ભરાવો થયો હોવાનો સ્થાનિક દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. અને હવે વાત ભુજની કરીએ, જ્યાં ભુજમાં પણ ધમાકેદાર વરસાદ છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભુજના લાખોદ અંજારકપુરમાં પણ વરસાદ પડી રહ્યો છે. રેલડી સૈયદપરમાં ધોધમાર વરસાદ, લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, લખપતના દયાપર માતાના મઢ તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. નખત્રાણાના રવાપર, દેવીસર, પાવરપટ્ટીમાં વરસાદ, અબડાસા તાલુકાના ગરડા વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તાઓ પરથી પાણી વહી નીકળ્યા છે. અબડાસાના જંગડિયા, ગોયલા, મોખરા સહિતના તમામ વિસ્તારોમાં પણ પડી રહ્યો છે વરસાદ. લખપત તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લખપત તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. રાજેન્દ્ર જોડાયા છે. રાજેન્દ્ર, અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ કચ્છ અને ભુજમાં પડ્યો છે, તો હાલમાં શું પરિસ્થિતિ છે? એ વાત કરીએ તો અત્યારે નખત્રાણા, અબડાસા, લખપત અને ભુજમાં સારો વરસાદ પડી રહ્યો છે. માતાના મઢમાં, રોપર અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. તો નખત્રાણા શહેર અને તાલુકાના ગામડાઓમાં પણ સારો વરસાદ થયો છે. વાત કરીએ ભુજની તો ભુજમાં પણ સારો વરસાદ થઈ રહ્યો છે. ભુજમાં 2.5 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. લખપતમાં પણ 2.5 ઇંચ વરસાદ પડેલો છે. વાત કરીએ અત્યારે તો જે એક બાજુ વરસાદ પણ વરસી રહ્યો છે, ત્યારે નખત્રાણા વિસ્તારમાં જે વોકળો નીકળે છે એની અંદર પાણી મોટા પ્રમાણમાં આવે છે, જેનાથી જે હાઈવે છે એ રસ્તો પણ બંધ થઈ ગયો છે. અને દર વખતની જેમ આ વખતે પણ બંને બાજુ ટ્રાફિકને જામ થયો છે. જી, આભાર આપનો માહિતી બદલ. મહેસાણા શહેરની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે. થોડા દિવસના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. મહેસાણા પરા સોમનાથ ચોક, હીરાનગર ચોક સહિત ગોપીનાળા, ભમરિયાળા નાળામાં પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ, 3 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદ વરસતાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મહેસાણા UGVCL કચેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. મહેસાણામાં ગાયત્રી મંદિર રોડ પર અને પરા વિસ્તાર સહિત લાખોડી ભાગોળ વિસ્તારમાં પાણી ભરાયા છે. મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમ ગોપીનાળા વિસ્તારમાં તૈનાત કરી દેવાઈ છે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ મહેસાણાના દ્રશ્યો છે. મહેસાણામાં થોડા દિવસના વિરામ બાદ વધુ એકવાર મેઘરાજાની એન્ટ્રી, વરસાદ આવતાની સાથે ઠેર ઠેર ભરાયા પાણી, ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય તો રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ, અહીંથી જવાનો માર્ગ પણ આપને ન મળે તે પ્રકારના દ્રશ્યો છે. સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા છે, ત્યાંથી વાહન ચાલકોને અવર જવર કરવામાં પડી રહી છે મુશ્કેલી. સમાચારોમાં અત્યારે બસ આટલું બધું. સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.